ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સફેદ ડુંગળી જૂનીનો ભાવ 1470 રૂપિયા સુધી રહ્યો. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ અને સફેદ ડુંગળી, મગફળી, કપાસ, સોયાબીન, કઠોળ સહિત વિવિધ પ્રકારની જણસીઓની મોટા પાયે હરાજી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને મહુવા વિસ્તારમાં 100 કરતાં વધારે ડુંગળી તેમજ લસણના રિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે. તેમજ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ પણ સારા મળી રહે છે. ખાસ કરીને તળાજા મહુવા વિસ્તારમાં ખેડૂતો દ્વારા લાલ અને સફેદ ડુંગળીનું મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે થયેલ હરાજીમાં ડુંગળી લાલ જૂનીનો ભાવ 300 રૂપિયાથી લઈને 615 રૂપિયા સુધી રહ્યો હતો. તેમજ ડુંગળી લાલ નવીનો ભાવ 125 રૂપિયાથી લઈને 821 રૂપિયા સુધી રહ્યો હતો. યાર્ડ ખાતે આજે 35,689 કટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. તેમજ સફેદ ડુંગળી જૂનીનો ભાવ 170 રૂપિયાથી લઈને 573 રૂપિયા સુધી રહ્યો હતો. તેમજ સફેદ ડુંગળી નવીનો ભાવ 400 રૂપિયાથી લઈને 1,451 રૂપિયા સુધી રહ્યો હતો અને 8,023 કટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આજે થયેલો હરાજીમાં સફેદ ડુંગળી જૂનીના ભાવમાં 573 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સફેદ ડુંગળી નવીના ભાવમાં 781 રૂપિયાનો વધારો ગઈકાલની સરખામણીએ આજે થયો છે, જ્યારે લાલ ડુંગળી જૂનીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 565 રૂપિયાનો પ્રતિમણે ઘટાડો આજે નોંધાયો છે. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી 66ના ભાવ 1,050 રૂપિયાથી લઈને 1,400 રૂપિયા સુધી રહ્યા હતા. તેમજ મગફળી 32નો ભાવ 922 રૂપિયાથી લઈને 1,113 રૂપિયા સુધી રહ્યો હતો. તેમજ મગફળી 39નો ભાવ 940 રૂપિયાથી લઈને 1,178 રૂપિયા સુધી રહ્યો હતો. તેમજ મગફળી G20નો ભાવ 1,001 રૂપિયાથી લઈને 1,192 રૂપિયા સુધી રહ્યો હતો. આજે કુલ 15,017 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. આજે ખાસ કરીને મગફળી 66ના ભાવમાં ગઈકાલની સરખામણીએ 135 રૂપિયાનો પ્રતિમણે વધારો નોંધાયો છે. આ સાથે જ આજે યાર્ડ ખાતે તલ સફેદના ભાવ 1,200 રૂપિયાથી લઈને 2,501 રૂપિયા સુધી રહ્યા હતા. તેમજ તલ કાળાનો ભાવ 3,902 રૂપિયા સુધી રહ્યા હતા. આજે કુલ 63 કટા તલનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કપાસ શંકરના ભાવ 800 રૂપિયાથી લઈને 1,447 રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા અને 126 ગાંસડી કપાસનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું.